समग्र गुजरात में आम आदमी पार्टी द्वारा आयोजित जनसंवेदना मुलाकात अंतर्गत लींबड़ी पदाधिकारी आगे कार्यक्रमों लींबड़ी तालुका सियाणी गाम में कार्यक्रमों द्वारा उष्माभेर स्वागत करायु जनसंवेदना कार्यक्रम कर तरह आम आदमी पार्टी नेता ईसुदान गढ़वीए सियाणी गामना लोको जे कोरोना कहर में गुमाव्या छे तेमने पुष्पांजलि करी श्रद्धांजलि आपी हती। अने ज्यारे ईसुदान गढ़वीए पोताना प्रवचन में कोरोनाना महारोग में जे लोकोए पोताना स्वजनों मृत्यु पाम्या छे ते लोकोने याद करीने श्रद्धांजलि पाठवामां आवी हती। केन्द्र में भाजपनी सरकार बनेली पेट्रोल डीजल गैसना बाटलाना भाव वधी गयेला अने गुजरात में बनेल भाजपनी बनेल सरकार उपर आकरा प्रहारो करवामां आवेल हता। અને વધુમાં જણાવ્યું હતું કે લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં હું જોડાયો છું અને લોકોને અપીલ કરેલ કે આ જનસંવેદના મુલાકાત કાર્યક્રમ આમ આદમી પાર્ટીના આગેવાનોમાં રાજભા ઝાલા, પુરુષોત્તમભાઈ મકવાણા, વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, ડીડી ઝાલા, સહદેવસિંહ ઝાલા, હરીશભાઈ જાદવ તેમજ લીંબડી ચોડા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। आज जे मृतकों था एमने श्रद्धांजलि पाठी है, परिवार ने सांत्वना पाठी है, खातरी आपी है आगामी समय में सरकार आम आदमी पार्टी की बन सटे आ तमाम मृतकों ने साची श्रद्धांजलि आप स्मारक गांधीनगर में बनाशू और एम सहाय जाहिर करते साथ आज सियाणी गाम में खूब मोटा प्रमाण में आम आदमी पार्टी में ग्राम सभ्यों सहित विविध आजूबाजू गामों जोड़ाया आम आदमी पार्टी में जोड़वा एक जन सैलाब उमटो ये जोई मैंने आनंद थाय आम आदमी पार्टी ने जॉइन थया हजू एक महीनों ने बे दिवस थे आ समयगाड़ा में आम आदमी पार्टी प्रदेश कार्यालय जोड़वा 5 लाख की वधु कॉल पण आवी चूक्या छे, लोको जोड़ावा माटे आतुर छे अने अमारी टीमो पण ज्यां पण जाय छे त्यां लोको एवुं ज कहे छे कि अमारे ईमानदार आम आदमी पार्टी में जोड़ावुं छे। भाजपना कार्यकर्ताओ पण जोड़ाई रह्या छे, ए पण एवी रीते कहीने जोड़ाई रह्या छे कि अमे अत्यार सुधी पापमां मत आप्यो, अमे पापीना भागदार पण थया अमे, कारण कि कोरोना में जे रीते मृत्यु पाम्या छे एमने सहाय तो ठीक, एमने आंकड़ा पण छुपाव्या छे केटला परिवारों भाजपना कार्यकरो छे एमना परिवारोमां पण मृत्यु थया छे, એટલે એ લોકોને ખૂબ દુઃખ છે કે અમે પાપના ભાગીદાર બન્યા છે ભાજપને મત અપાવીને, એટલે એ લોકો પણ અત્યારે પ્રાશ્ચિત કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કોંગ્રેસમાંથી પણ વિપક્ષ તરીકે નબળી પડતા એમાંથી પણ ઘણા બધા લોકો સારા કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે અને આગામી સમયમાં ખાતરી આપીએ છીએ કે પ્રજાહિત માટે આમ આદમી પાર્ટી કામ કરશે, પ્રજાહિત સિવાય કોઈ સવાલ નથી, કારણ કે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં પ્રજાહિતના કામો કરી અને સાબિતી આપી દીધી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ગયા છે ભારતની અંદર, ગુજરાત સરકાર ગુજરાત રાજ્યમાં, આગામી કાર્યક્રમ આપનો શું રહેશે? બિલકુલ, પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, ભાજપના નેતાઓ અને મંત્રીઓને મારે યાદ અપાવવા છે દિવસ કે જ્યારે 62 રૂપિયાને ભાવ હતું ત્યારે એ લોકો સાયકલો લઈને વિરોધ કરતા હતા, સંસદો ઘેરાવ કરતા હતા, એ જ ભાજપના નેતાઓ અત્યારે 100 રૂપિયે ચૂપ છે અને દેશપ્રેમના ભાવનાઓ જાણે ભાવ વધારીને આપણે કરતા હોઈએ એવી એક ભાવનાઓની વાતો કરે છે। મને લાગે છે આ જૂઠા દેશપ્રેમી જૂઠી ભાજપ સરકાર છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ 2 દિવસ પહેલાં પણ મોંઘવારીનો વિરોધ કર્યો હતો પેટ્રોલ ડીઝલનો, આગામી સમયમાં પણ પેટ્રોલ ડીઝલનો મજબૂતાઈથી વિરોધ કરવામાં આવશે, પરંતુ આપણે જે પાપ કર્યો છે, ભૂલ કરી છે ભાજપને બેસાડીને, એટલે આપણે માત્ર વિરોધ કરી શકીશું, પરંતુ મને લાગે છે કે ભાજપ સરકાર ભાવ ઘટાડે એવું લાગતું નથી, એટલે આગામી સમયમાં વિધાનસભા સુધી ઘેરાવ કરવાનું પણ આવે તો પણ આમ આદમી પાર્ટીનું એ વિચાર રહેશે પ્રજાહિતમાં। 2022ની જે ઇલેક્શન આવી રહ્યું છે તેમાં મુદ્દો કયો હશે? મેઇન ખાસ અગત્યનો મુદ્દો એટના જ કામ, પ્રજાના મુદ્દા જ કામ હશે, દરેક પક્ષ જે હોય છે પક્ષના મુદ્દા હોય છે, તો આમ આદમી પાર્ટીનો કયો મુદ્દો હશે? આમ આદમી પાર્ટી સમય આવે મુદ્દા કહેશે, કારણ કે હજી 1.5 વર્ષની વાર છે, હજી તો આપણે જનસંવાદના મુલાકાતમાં ગયા છીએ, પણ એટલી ખાતરી છે કે અમે માત્ર ને માત્ર મુદ્દા આધારિત રાજનીતિ કરીશું કે તમને અમે આપીશું, તમે મત આપશું, ગેરંટી કાર્ડ આપીશું। મહીપત મેટાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, લીંબડી ચોડા।